અધ્યાત્મ વાળાને શું જોઈએ? શું જોઈએ અધ્યાત્મ વાળાને? સાધના, વૈરાગ્ય, ત્યાગ, તપ, સંયમ. તો સંયમમાં આનંદ કોને આવે? તમને આવે કે અમને આવે? તમને સાધુ જોઈને જેટલો આનંદ થાય એના કરતા સાધુપણામાં અમને આનંદ વધારે હોય કે ઓછો હોય? વધારે. ઓછો થઈ જાય તો એટલે વાત એટલી છે કે જેને સામાયિકમાં આનંદ આવતો હોય, સામાયિક કર્યા વગર રહે નહીં. સામાયિક કોણ કરે છે બોલો? સાહેબ, આ બધા સામાયિક દર તિથિએ કરે છે અને એ આખું ગ્રુપ બનાવ્યું છે 150 જણનું. આજે આપનો વિહાર હતો એટલે લોકોએ કીધું કે ના, અમે પહેલા વિહારમાં જઈશું પછી સામાયિક કરીશું. સારું, પણ 150 જણનું ગ્રુપ બનાવ્યું છે એ સિવાયના કેમ નથી કર્યું? ગ્રુપ વાળા છે વિહારમાં જાય ત્યારે સવારે ન કરે, રાત્રે કેમ ન કરે, રવિવારે કેમ ન કરે, ફરવા કાસા માટે જાય? એટલે વાત આટલી છે કે આધ્યાત્મિક વાળાને અધ્યાત્મમાં આનંદ હોય, ભૌતિક વાળાને ભૌતિકમાં આનંદ હોય. પણ મોક્ષે કોણ જાય? તો ભૌતિક વાળા ક્યાં જાય? ઘાંચીના બિલની જેમ આ ભૌથી આ ભાવમાં, આ ભાવથી આ ભાવમાં, આ ભાવમાંથી આ ભાવમાં. અધ્યાત્મ જે પકડી રાખે એ 5-7-10 ભાવમાં મુક્ત થઈ જાય. માટે ટાઈમ મળે ત્યારે સાધના કરવાની, ટાઈમ ન મળે ત્યારે પણ આ સંસારમાંથી મનને પાછું વાળવાનું. આ સંસારમાં ક્યાંય મનને આનંદ નહીં માનવાનો. જેમાં આનંદ આવે એમાં એવી ગતિ મળે. ખાવામાં આનંદ આવે તો ખાવાના ક્રિયા કરવું પડે. શું એટલે બધાને વાત આટલી છે કે સંસાર જ્યાં સુધી ન છોડાય ત્યાં સુધી નભાવવો પડે, પણ નભાવવામાં પણ આનંદ નહીં રાખવાનો, એની પ્રશંસા નહીં કરવાની, અનુમોદના નહીં કરવાની. અને અનુમોદના કોની કરવાની? નાવા બેસતી વખતે સાધુ મહારાજને કોણ યાદ કરે બોલો? કોઈ દાડો નાવા બેસતી વખતે સાધુ મહારાજ યાદ આવ્યા છે? કોઈ દાડો શું? એટલે દરેક સંસારના કાર્યમાં સાધુ મહારાજ યાદ કરીને સંસારની કાર્યવાહી છોડતા જઈએ અથવા મન ઉદ્વિગ્ન બનાવતા જઈએ તો ક્યારેક સંસાર છૂટશે, સાધુપણામાં આનંદ આવશે. માટે પ્રયત્ન કરશો ને એ પ્રયત્ન કરવા માટે શાસ્ત્ર ભણવા જોઈએ, વાંચન કરવું જોઈએ. ધાર્મિક વાંચન બધાએ સાધુ અને શ્રાવકે ફરજિયાત કરવું જોઈએ. એ કરવા માટે પ્રયત્ન કરજો. ના યશ નો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુ.